Assalamualaikum. દરેક વિદ્યાર્થીઓ સાંભળે ધોરણ 5 માં પર્યાવરણમાં આપણો 10મો પાઠ છે ચાલી રહ્યો છે આજે ફક્ત આપણે મુદ્દો જોવાના છે સંગ્રહાલય અને એના પછીના પ્રશ્નો છે એ ચર્ચા કરવાના છે ઠીક છે ફક્ત આપણે સંગ્રહાલય એટલો મુદ્દો આપણો બાકી રહ્યો છે બસ એ મુદ્દો પટે ત્યાર પછી આપણે એના પ્રશ્નોત્તરી કરીશું આપણે જોયું અધિકારી વાવ ઉપરકોટના કિલ્લો કિલ્લાની બહારની બાજુ અંદરની બાજુ નવગણ કુવો ત્યાર પછી મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે એ પણ ગઈકાલે થોડું ચર્ચા કરી હવે ફક્ત આપણે એના મુદ્દાઓ જોવાના છે ત્યાર પછી રાજા મહારાજાઓના સમયમાં કેવા પ્રકારના કામો કરવામાં આવતા હતા ચાલો જોઈએ પેજ નંબર 96 સંગ્રહાલય ઉપરકોટના કિલ્લા જોયા પછી બધા જ વિદ્યાર્થી મિત્રો સંગ્રહાલયની મુલાકાતે જાય છે અને જૂનાગઢના સંગ્રહાલયમાં એટલે કે મ્યુઝિયમમાં પણ ઘણી બધી જૂની જૂની વસ્તુઓ છે રાખેલી છે તો બધા યશપાલ અને જીર પેલા દીદીને પૂછે છે કે શા માટે સંગ્રહાલયમાં આ બધા અલગ અલગ પ્રકારની જૂની વસ્તુઓ મૂકવામાં આવી છે જેવા કે ગળા આભૂષણો વાસણો ઝવેરાત તલવાર હાથી પર મૂકવા માટે અંબાડી આ બધા જે વસ્તુઓ છે એ શા માટે સંગ્રહાલયમાં મૂકવામાં આવે છે કઈ કઈ જૂનાગઢના સંગ્રહાલયમાં જાય છે લોકો જૂનાગઢના સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે આવો જે પ્રશ્ન પૂછાય તો લખવાનો કે જૂનાગઢના સંગ્રહાલયમાં ઘણી જૂની વસ્તુઓ જોવા મળે છે વસ્તુઓ જોવા મળી જેવી કે ઘડા વાસણો આભૂષણો ઝવેરાત તલવાર અને હાથી પર મૂકવા માટેની અંબાડી હાથી પર મૂકવાની અંબાડી વગેરે વગેરે જોવા મળ્યું જૂનાગઢના સંગ્રહાલયમાં ઘણી જૂની વસ્તુઓ જોવા મળી જેવી કે ગડા વાસણો આભૂષણો ઝવેરાત તલવાર હાથે પર મૂકવાની અંબાડી આ બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળી ત્યારે જીલ કહે છે કે આ અંબાડી અને લોરી અહીં શું કામ કરે છે કહેવાનો અર્થ કે અહીં શા માટે મૂકવામાં આવી છે ઘણી જૂની વસ્તુઓ આ સંગ્રહાલયમાં ત્યારે દીદી કહે છે કે આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા જો બધું અહીં મૂકવામાં ન આવ્યું હોય તો તે સમય વિશે આપણે આટલું બધું કલ્પના પણ ન કરી શકત જોઈને અને કદાચ આપણે આ બધી વસ્તુઓ વિશે જાણી પણ નહીં શકત જો આ વસ્તુઓ આ સંગ્રહાલયમાં મ્યુઝિયમમાં ઘણી બધી વસ્તુઓ કે પહેલાના જે રાજા રજવાડાઓના સમયમાં લોકો નગરમાં રહેતા હતા ત્યારે કેવા પ્રકારના વાસણનો ઉપયોગમાં કરતા હતા કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લેતા હતા અને એ વસ્તુઓ કેવી હતી આ બધી વસ્તુઓનો જો આપણને ખ્યાલ ન આવતે જો સંગ્રહાલય ન હોત તો એટલા માટે સંગ્રહાલયમાં ઘણી બધી જૂની વસ્તુઓ મૂકવામાં આવે છે હવે આપણે જોઈએ આગળ પેજ નંબર 97 ઉપર પ્રશ્નો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ગડા જુઓ છો આપણે તો જોઈએ છે ગડા એટલે કે એક માટલું છે આ પ્રમાણે આગળ પણ જર એ જીવન એ પાઠની અંદર આપણે શીખ્યા ત્યારે મેં તમને માટલું દોડીને સમજાવ્યું હતું કે આપણે એવા પ્રકારના માટલાનો ઉપયોગ કરે છે એમાં પાણી ભરવામાં આવે છે શું ભરવામાં આવે છે પાણી આ પ્રકારનો હોય છે અલગ અલગ પ્રકારના હોય તો નળવાળા માટલા પણ જોવા મળે છે તમને હને માટલું હોય છે અને માટલાની અહીંયા વચ્ચે નળ મૂકવામાં આવ્યો હોય છે નળ માટલા પર જોવા મળે છે
કેવાનો અર્થ આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમારી આસપાસ તમે કેવા કેવા પ્રકારના ઘડા જુઓ છો મ્યુઝિયમમાં જે પ્રકારનો ઘડો જોયો કે જે પહેલાના સમયના લોકો વાપરતા હતા ઉપયોગમાં લેતા હતા પાણી ભરવા માટે તો અત્યારે તમે આસપાસ તમે તમારા ઘરની આજુબાજુ અથવા તો તમે ક્યાંક બહાર ગયા હો ત્યાં અથવા તો તમારા ઘરમાં બાજુના ઘરમાં કે કોઈ સગા વહાલાના ઘરમાં ગયા હો ને ત્યાં કેવા પ્રકારના ઘડા જોવા મળે છે તો મોસ્ટલી આપણે જોઈએ તો આપણે આપણી આજુબાજુ એટલે કે આજુબાજુની જગ્યાઓ મેં તમને બતાવી ઘરમાં કે આજુબાજુના ઘરમાં અથવા તો કોઈ સગાના ઘરમાં તમે જશો તો તમે કેવા પ્રકારના જોવા મળશે પિત્તળ સ્ટીલ તાંબા અને માટીના જુદા જુદા પ્રકારના ઘડા જોઈએ છે એ કોઈ પિત્ત હવે તો સ્ટીલના પિત્તળના પણ શું કહેવા કેવા મળે છે બેટા નરવાળા જોવા મળે છે એટલે કહેવાનો અર્થ કે ઘડા પહેલા તો સૌપ્રથમ કેવા જોઈએ છે એટલે કે પિત્તળના સ્ટીલના માટીના બરાબર ને પિત્તળના સ્ટીલના માટીના અથવા તાંબાના અત્યારે તમે જોશો તો મોસ્ટલી પિત્તળના હશે ઓકે જી સર હા ચલો પિત્તળના સ્ટીલના માટીના અને તાંબાના આ પ્રકારના ઘડા અત્યારે આપણે જોઈએ છે તો પહેલાના સમયમાં જ્યારે સંગ્રહાલયમાં મૂકવામાં આવતા હતા તો કેવા પ્રકારના ઘડા મૂકવામાં આવતા હતા તો એ તો ફક્ત માટીના હોય છે બરાબર માટીના ઘડા કે જે સંગ્રહાલયમાં માટીનો ઘડો જે પહેલાના સમયમાં ઉપયોગમાં લેતા હતા તે ઘડો ઘણી જૂની વસ્તુ એમના સાચવી રાખી હોય છે કે જે મ્યુઝિયમમાં આપણને જોવા મળે છે તો અત્યારે આપણે જોઈએ આવો પ્રશ્ન જ્યારે તમને પૂછાય કે તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો તો તમારે ચાર વસ્તુ યાદ રાખવાની છે પિત્તળ સ્ટીલ માટી અને તાંબુ કેવા પ્રકારના ઘડા જોવા મળે છે પિત્તળના સ્ટીલના માટીના તાંબાના અને એ સોરી માટીના આ પ્રકારના ઘડા જોવા મળે છે તો આ બધા જે માની લો કે પિત્તળનું ઘડું છે સ્ટીલ માટીના કે તાંબાના તો નર પણ મૂકવામાં આવે છે નરવાળા ઘડા પણ જોવા મળે છે નંબર બે તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા તો આપણે જોયું બેટા કે લગભગ આપણે આપણા દાદા દાદીને પણ પૂછીશું તમે કે હું તો પણ તમને આ જ આન્સર જોવા મળશે આપણે પુસ્તકમાં પ્રશ્ન પૂછ્યો છે કે તમે તમારા દાદા અને દાદી એટલે તમારા કરતા ખૂબ એજેસમાં વધારે હોય ઉંમરવાળા વ્યક્તિ હોય છે વૃદ્ધ હોય છે તો એમની પાસેથી તમે જાણો કે તેમના સમયમાં તેઓ કેવા પ્રકારના ઘડાનો ઉપયોગ કરતા હતા તો આજ પ્રમાણે બતાવશે કદાચ તો લોખંડનું હોય કે પિત્તળનું તાંબાનું મોસ્ટલી તો માટીના ઘડાનો ઉપયોગ થતો હશે અત્યારે આપણે જોવા મળે તો પિત્તળ અને સ્ટીલ કે તાંબાના જોવા મળે છે બાકી પહેલા તો પિત્તળના અને માટીના એ બે પ્રકારના ઘડાના વધુ ઉપયોગ કરતા હતા હવે તમે તમારા દાદા દાદી પર પૂછશો તો તમને આજ આન્સર આપશે કે માટીના ઘડા કે પિત્તળના કે તાંબાના બહુ કરતો લોખંડના ઘડા એવા હોય જેનો તેઓ ઉપયોગ કરતા હતા આગળ જોઈએ આપણે તમે ક્યારે કોઈ સંગ્રહાલયમાં ગયો છો અથવા તેના વિશે સાંભળ્યું છે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ હોય છે આપણે જોઈએ બેટા તો તમે કદાચ સંગ્રહાલયમાં ગયા તો ન હોય કદાચ કોઈ વિદ્યાર્થી ગયું હોય પરંતુ સાંભળ્યું તો ચોક્કસ અને ચોક્કસ હશે કે મ્યુઝિયમમાં કેવા પ્રકારની વસ્તુઓ હોય બરાબર ને અલગ અલગ પ્રકારના મ્યુઝિયમમાં સુરતમાં પણ મ્યુઝિયમ છે બરોડામાં પણ છે તો એ મ્યુઝિયમની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે બરાબર ને અહીંયા જૂનાગઢમાં આપણે જોઈએ તો કેવા કે ઘડા વાસણો આભૂષણો ઝવેરાત આ પ્રકારના મ્યુઝિયમમાં વસ્તુઓ જોઈએ છે તો હું તમને અહીંયા એક મ્યુઝિયમની વાત કરું છું બરોડાના વડોદરાના સયાજીરાવ સંગ્રહાલયમાં ગયા આ સંગ્રહાલયમાં શું શું હતું તેની વાત કરીએ આપણે જો કદાચ તમે ગયા હોય તમારા મત મુજબ આવો પ્રશ્ન પૂછાય તો તમારે આ પ્રશ્નનો આન્સર લખવાનો છે કે હા હું અથવા તો અમે અમારા મમ્મી પપ્પા સાથે વડોદરાના સયાજીરાવ સંગ્રહાલયમાં શું નામ છે બેટા વડોદરાના સયાજીરાવ સંગ્રહાલયમાં વડોદરાના સયાજીરાવ સંગ્રહાલય જે છે એનું નામ છે સયાજીરાવ તો એ સંગ્રહાલયમાં ગયા હતા આ સંગ્રહાલયમાં રાજાઓના કપડા તલવાર ભાલા બખ્તર ઢાલ જેવા હથિયાર વાસણો તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્રો આભૂષણો ઝવેરાત પથ્થર પરની કોટરણી વગેરે વસ્તુઓ છે જુઓ બરોડાના સયાજીરાવ સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે ફક્ત તમારી જાણ માટે બોલું છું ફરીથી કારણ કે સયાજીરાવ જે છે એ
વડોદરાના પહેલા રાજા હતા તો એ સંગ્રહાલયનું નામ પણ છે સયાજીરાવ સંગ્રહાલય તો એ સંગ્રહાલયમાં એટલે કે એ મ્યુઝિયમની અંદર પહેલાના સમયમાં જે રાજાઓ કપડાં પહેરતા હતા એ પ્રકારના પહેરવેશ છે ત્યાર પછી રાજાઓ યુદ્ધ માટે ઢાળનો ઉપયોગ કરતા હતા એ ઢાળ છે તલવાર છે ભાલા છે એટલે કે રાજાઓ તે સમયમાં કેવી રીતે જીવન જીવતા હતા તેઓ કઈ કઈ વસ્તુઓ એમના જીવન ઉપયોગી હતી યુદ્ધ માટે કઈ કઈ વસ્તુઓ વાપરતા હતા ઉપયોગમાં લેતા હતા તે આ મ્યુઝિયમની અંદર છે સંગ્રહાલયમાં ફરીથી બોલું છું કે વડોદરાના સંગ્રહાલયમાં રાજાઓના કપડા તલવાર ભાલા બખ્તર ઢાલ જેવા હથિયાર વાસણો તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્રો આભૂષણો ઝવેરાત પથ્થર પરની કોટરણી વગેરે વસ્તુઓ છે બરાબર છે આગળ આપણે જોઈએ તો અહીંયા જે છે આપણો પાઠ પૂરો થાય છે ત્યાર પછી પેજ નંબર ફક્ત 98 જોઈએ તમારું સંગ્રહાલય બનાવો પેજ નંબર 98 જોઈએ આપણે તમારું સંગ્રહાલય બનાવો વાંચીએ રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે રજની તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે અહીંયા આપણું ટાઇટલ જ છે તમારું સંગ્રહાલય બનાવો તો અહીંયા એક કિસ્સો આપણને આપ્યો છે ચિત્ર પર આપ્યું છે એ ચિત્ર જોઈને એક સંગ્રહાલય કોણે તો કે રજની ક્યાં નોકરી કરે છે કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે કોણ રજની તેણે તેના વર્ગના બધા જ બાળકો સાથે મળીને બધા બાળકોના ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓની યાદી બનાવી એટલે કે સંગ્રહ કરે છે મેળવે છે જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી તારા છત્રીઓ લાકડાના પગરખા ઘડા લાકડાના પગરખા જો તમે ખાસ પહેલાના સમયમાં જે છે અત્યારે તમે આપણે તો જોઈએ તો ચામડાના પ્લાસ્ટિકના આ પ્રમાણના પગરખા પહેરીએ છીએ બરાબર ને પરંતુ પહેલાના સમયમાં સારા પગરખા બનાવતા હતા પગરખા એટલે પગમાં પહેરવા માટેના બૂટ ચપ્પલ વગેરે તો એને પગરખા કહીએ તો એ પહેલાના સમયમાં લાકડાના પગરખાનો લોકો ઉપયોગ કરતા હતા તો એ રજની જે છે એના બાળકો પાસેથી અને ગામના દરેક ઘરમાંથી કઈ કઈ વસ્તુઓની ઉઘરાણી કરે છે જુઓ સંગ્રહ કરે છે લાકડી લાકડીના ટેકરે કે જે ચાલતા હતા એ પહેલાના સમયની લાકડી તાળા છત્રીઓ લાકડાના પગરખા ગડા વગેરે આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું પહેલાના સમયની જે વસ્તુઓ સંગ્રહ કરે છે એ અને આજના સમયની વસ્તુઓનો સંગ્રહ એ જ તે અલગ અલગ પ્રકારની દેખાવ છે બનાવટ પણ અલગ અલગ પ્રકારની છે પણ તે પણ તેમણે જોયું રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા તમે પણ તમારી શાળામાં આ કરી જુઓ અહીંયા જુઓ ચિત્ર ચિત્ર જુઓ અને કહો આ ચિત્ર 800-500 વર્ષ જૂનું છે તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે જુઓ અહીંયા જે ચિત્ર આપણે સમક્ષ આપ્યું છે પેજ નંબર 98 ઉપર એ આગ્રાનો કિલ્લો છે તો આગ્રાનો કિલ્લો જ્યારે બનાવવામાં આવતો હતો તે નિર્માણ કાર્ય બનાવાય છે તો ઘણા બધા લોકો છે જુઓ ઘણા બધા લોકો છે જે આગ્રાના કિલ્લોનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે તેનું ચિત્ર છે લોકો કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ધાર પરથી લઈ જાય છે ભારે વસ્તુઓ ધાર પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી શું તમે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોયા છે જો અહીંયા તમને ચિત્રમાં બધું જ દેખાય છે એના પરથી આપણે પ્રશ્નના ઉત્તરો લખવાના છે આપણી સમક્ષ પેજ નંબર 98 ઉપર આ ચિત્ર છે તમને આ રંગીન ચિત્ર જરા બતાવું છું આ ચિત્ર પેજ નંબર 98 ઉપર છે કયું આ પ્રકારનું ચિત્ર પેજ નંબર 98 ઉપર છે તો એ ચિત્ર જે છે આગ્રાનો કિલ્લો જ્યારે બનાવવામાં આવ્યો હતો તો આગ્રાના કિલ્લાનું નિર્માણ કાર્ય જ્યારે થઈ રહ્યું હતું ત્યારનો આ ચિત્ર છે પહેલાનો તો એ ચિત્રમાં તમને ઘણા બધા લોકો જોવા મળે છે કામ કરતા તો એ લોકો કેવા પ્રકારના કામ કરે છે ચલો એમાંથી પ્રશ્ન જોઈએ આપણે પહેલું લોકો કેવા પ્રકારના કામ કરે છે લોકો કિલ્લાના નિર્માણનું કામ કરે છે આપણે પેરેગ્રાફમાં આપ્યું છે કે આ બધા જે લોકો છે એ કિલ્લાનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે એટલે કે કિલ્લો બનાવી રહ્યા છે આગ્રાનો કિલ્લો છે ક્યાંનો આગ્રાનો તો પહેલો પ્રશ્ન છે કે લોકો શું કરી રહ્યા છે લોકો કિલ્લાના નિર્માણનું કામ કરી રહ્યા છે ત્યાર પછી નંબર 2
તો એમાં આપણે જોઈએ તો પુરુષો કરવાના છે પુરુષો 20 છે અને સ્ત્રીઓ ફક્ત 2 છે પુરુષો કેટલા છે 20 અને સ્ત્રીઓ ફક્ત 2 છે તો 20 પુરુષો અને 2 સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિસાર થાંભલો જે મોટો વિસાર થાંભલો એટલે કે મોટો વજનદાર થાંભલો જે છે એને કઈ રીતે ધાર પરથી લઈ જાય છે અને શું આ વજનદાર વસ્તુ જે ભારે વસ્તુ છે જેવી રીતે કે થાંભલો તો તેને ધાર પરથી લઈ જવું સરળ પડે છે કે કઠિન એટલે કે અઘરું પડે છે સીધી રીતે વસ્તુઓ ઉપર લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ચિત્રમાં જોઈએ છે તેઓ મોટો વિશાળ થાંભલો છે વજનદાર છે ભારે છે તેઓ ધાર પરથી લઈ જાય છે તો કેમ ધાર પરથી લઈ જાય છે કારણ કે વજનદાર વસ્તુઓ ધાર પરથી લઈ જવી સરળ છે જ્યારે સીધી રીતે ઉપર લઈ જવી હોય તો તે આપણે ખૂબ અઘરું પડે છે શું તમે મસક મસક એટલે ચામડાની બેગ અહીંયા જોજો હો શબ્દ મસક એટલે શું ચામડાની બેગ તેમાં લોકો પહેલાના સમયમાં પાણી ભરતા હતા શું ભરતા હતા અત્યારે તમે જોશો તો કુલર છે પાણીની બોટલ છે ઘડો છે બરાબર આ પ્રકારના પાણી મૂકવાના સાધનો છે તો પહેલા લોકો શું કરતા હતા મસકમાં પાણી ભરીને લઈ જતા હતા મસક એટલે ચામડાની બેગ તો શું તમે મસક એટલે કે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો હા હું મસકમાં પાણી ભરીને લઈ જતા માણસોને ચિત્રમાં જોઈ શકું છું બરાબર ચિત્રમાં આપણે તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે આવતીકાલે આપણે આ 10મા પાઠનું સ્વાધ્યાય કાર્ય કરીશું ઠીક છે સ્વાધ્યાય કાર્યમાં આપણે ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પો જોડકા અને એક વાક્યના પ્રશ્નો જોઈશું સમજીશું અને લખીશું ઠીક છે અલ્લાહ હાફિઝ આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે